ભુજ તાલુકાના કુરબઈ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ત્રિદિવસીય મહોત્સવનું આયોજનના છેલ્લા દિવસે તન અને ધનથી સહયોગ આપનાર દાતાઓનું શાલ અને મોમેન્ટોથી બહુમાન કરવામાં આવ્યું હતું. નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર એવં ઉમિયા માતાજી અને વેદ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક વિધિ સંતો પૂજ્ય જનાર્દન હરિજી મહારાજના મંત્રોચ્ચારથી પાઠનું પૂજન કરાયું હતું. તે સાથે ભગવાન નિષ્કલંકી નારાયણના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા એવં આદ્યશક્તિ જ્યોતિની પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય, કુળદેવી ઉમિયા માતાજી મંદિર અને વેદ ગ્રંથની પધરામણી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ સમાજ કુરબઈના પ્રમુખનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ લોકોનું સન્માન કરાયું હતું. મહોત્સવના સંપૂર્ણ મહાપ્રસાદના દાતા સ્વર્ગસ્થ લાચભાઈ સોમજીભાઈ, દાનાભાઈ રામજીયાણી પરિવાર હસ્તે, હરજીભાઈ, છગનભાઈ, રવજીભાઈ, નાનજીભાઈ, જનકપુર, મુંબઈ, નિજ મંદિરના દાતા સ્વર્ગસ્થ માનભાઈ દેવશીભાઈ પોકાર, જુદા જુદા દાતાઓનો સહયોગી રહેનાર પરિવારોનું સન્માન તેમજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્વન સનાતન સમાજના પ્રમુખ દેવજીભાઈ ભાવાણી, દાનાભાઈ ગોરાણી, ગંગારામભાઈ પારસિયા, મૂળજીભાઈ ગોરાણી, અર્જણભાઈ ભગત, જયંતિભાઈ લીંબાણી, કરમશીભાઈ રામજીયાણી, અર્જણભાઈ જબુઆણી, મગનભાઈ રામજીયાણી, જેઠાભાઈ સેંગાણી, દેવશીભાઈ પોકાર, ચુનીલાલભાઈ પોકાર, જગદીશભાઈ પોકાર, કાનજીભાઈ સોમજીભાઈ રામજીયાણી, બાબુભાઈ પોકાર, દેવશીભાઈ પોકાર સહિતના આગેવાનો જોડાયા હતા. આ સાથે મહિલા મંડળ, યુવક સંઘ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ રામજીયાણી અને હીરાભાઈ ભીમાણીએ કર્યું હતું. મગનલાલ કરશન રામજીયાણી, ગામ કુરબઈ, આલે મુંબઈ. અમો આજે ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ જ્યોતિ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે સર્વે આખા ગામજનો, ભારતભરના અમારા ગ્રામજનો સર્વે ભેગા મળ્યા છીએ. ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. આ મંદિરનું નિર્માણ અમે આ ગ્રામજનોએ જ શ્રમદાન કરીને જ કરેલું છે, જેમાં સર્વે ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલોએ ભાગ લીધેલો હતો. આમની વધુ પડતી ડિઝાઇન અમારા ગોયલ સાહેબ ઇન્જિનિયર અને આર્કિટેક્ટ દીપક સોની તરફથી અમને થોડો આશરો મળ્યો છે. બાકીનો વડીલોની સલાહ સૂચનથી અમે આ કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ. ખૂબ આબેહૂબ મંદિર બન્યું છે, સંતોના આશીર્વાદ મેળવ્યા અને સર્વે આજુબાજુના ગ્રામજનોનો આ ઉજવણીમાં મોટો ફાળો રહ્યો છે. એટલી બહોળી સંખ્યામાં સર્વેજનોએ હાજરી આપી, અમે સર્વે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ ગામ ખૂબ સંપથી અને સંગઠનથી આ મહોત્સવ ઉજવ્યો છે. અમે સર્વે ભાઈઓ એક સંગઠન બનાવ્યું અને એની આ તાકાત તમે લોકો જોઈ રહ્યા છો. મારું નામ કરમશીલતા રામજાણી, ગામ કુરુબઈ, હાલે મુંબઈ ઘાટકોપર. આજ અહીંયા કુરબી મધ્યે શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરનું જે પૂર્ણ જીર્ણોદ્ધાર દ્વારા કરવા માટે જે મંદિર તૈયાર કર્યું અને એ મંદિરની અંદર અહીંયા આ ગામની અંદર શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું જે સંચાલિત છે અને શ્રી નિષ્કલંકી નારાયણનું સંચાલિત છે, તો એક જ કુરબી પાટીદાર સમાજ એક જ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે. બીજું કે મંદિરના વ્યવહાર અલગ અલગ છે, પણ વ્યક્તિના મન એકત્ર છે અને વ્યક્તિ એકબીજાના ખંભે ખંભે મેલાવીને આ પ્રસંગને પાર કરવા માટે કરીને જહેમત ઉઠાવી અને કામ કરેલનો આ મતલબ એટલો છે કે દરેક જગ્યાએ હિન્દુસ્તાનની અંદર કે કચ્છની અંદર કે ગુજરાતની અંદર આ સંપ્રદાય વિવાદ જે ચાલ્યા રાખે છે, તો એ સંપ્રદાય વિવાદ આ ગામની અંદર નથી અને એકતા જાળવીએ ને એકતા જાળવીને કામ કરેલ છે તેનું આ ઉદાહરણ છે. અને બીજું કે માણસો આજે કઈ દિશામાં જાય છે એ સમજાતું નથી. સત્પન સમાજ હોય કે સનાતન સમાજ હોય એ અલગ છે, પણ આ અમારી જ્ઞાતિ છે એની મને એમ લાગે છે, મારો મત છે કે જે અટાણે શ્રી સત્પન સમાજ એમ કહી કે કુરુબઈ સત્પન સમાજ નામ ખોટું છે,
શ્રી કુરુભાઈ લક્ષ્મીનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ સમાજ નામ ખોટું છે. સાચું એક જ છે કે કુરુભાઈ પાટીદાર સમાજ અથવા કચ્છી કડવા પાટીદાર સમાજ. આ નામ હોય તો સંપ્રદાય સાથે કોઈ લાગે વળગે નહીં અને સમાજ એકત્ર રહી શકે. આ અમારો વિચાર છે અને આ વિચારને લઈને અમને એમ લાગ્યું કે આ ધર્મ ને આપણે માનતા છીએ તો આજ સત્વની અંદર આખી જ્ઞાતિની અંદર 20-25% માણસ બચ્યા છે, બાકી બધા સનાતન તરફ આવી અને એમાં જોડાઈ ગયા છે. એને ભગવાને સદબુદ્ધિ આપી છે. જો જ્ઞાતિને એટલું હું કહું છું મારા વતી કે તમે જો ભગવાનને અને ધર્મને માનતા હો તો સમાજ એક રાખો, અને જો સમાજને સંપ્રદાયને જુદી કરીને ઝઘડા કરીને આપણે અલગ કરવા માગતા હોઈ તો હું એમ કહું છું કે જ્ઞાતિ આપણી ધર્મને સમજતા જ નથી. તો ધર્મ છે એ સમાજને જોડે છે એને ધર્મ કહેવાય, અને સમાજને જે તોડે છે એને અધર્મ કહેવાય. તો આ મારી વાત, મારો વિચાર આ મીડિયાવાળાએ અત્યારે લીધો છે, અને એ મીડિયાવાળાને હું વિનંતી કરું છું કે આ મારો જે વિચાર છે એ ભારતભરમાં તમે પ્રસારણ કરાવજો, અને કદાચ અમારા સમાજના ભાઈઓ આ જોશે તો એને એમ થશે અને મારી વાત સમજાશે તો જરૂરથી એ મારા જે વાણી ઉપરથી કંઈક ને કંઈક સમજણ લઈ અને આ સમાજને એક તાંતણે બાંધવાની કોશિશ કરશે એવી હું અપેક્ષા રાખું છું. તદુપરાંત સમાજની અંદર કોઈ બી માણસને વિવાદ ઊભા કરવા હોય તો એ ગમત વાત છે, પણ એને જોડવી છે એ બહુ મુશ્કેલ છે. તો સમાજના ભાઈઓને, સનાતન ભાઈઓ હોય, સતપંથ ભાઈઓ હોય, બધાને વિનંતી કરું છું કે તમે ખેંચો નહીં, કોઈ બી સમાજ કોઈને ન ખેંચે. એક માત્ર ને માત્ર આપણે ધર્મ અને એકતા અને નીતિ આ વસ્તુ જોશું. જો નીતિ અપનાવશું તો ધર્મ છે, નીતિ નહીં અપનાવી તો અધર્મ છે, પછી સંપ્રદાયમાં જાઓ કે ન જાઓ કોઈ મતલબ જ નથી. માટે સર્વને વિનંતી કે મારી વાણીને વિરામ આપવા પહેલાં હું એટલું કહીશ કે જ્ઞાતિ ભાઈઓ, જે મારા શબ્દ છે એને સારા લાગે તો એ જ્યાં જ્યાં હોય તે જે ગામમાં હોય તો આ વિચાર એના ગામમાં મૂકે અને સમાજને એકતા તરફ લઈ જાય એવી શુભકામના સાથે હું મા ભગવતી અંબાને વિનંતી કરીશ, મા ઉમિયાને વિનંતી કરું કે સમાજને એકતામાં એ રાહ બતાવે. અને મારી વાણીનું જો મા ઉમિયા જો મારા પર અસીમ કૃપા હોય તો જરૂરથી આપના મગજમાં વાત બેસી અપેક્ષા સાથે મારું ઉદબોધન છે એ સમાપ્ત કરું છું.